નમસ્કાર, હું છું ઝીલન. સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત ગૃહલક્ષ્મીમાં. ઝી 24 કલાકની ટેગ લાઇન છે, અમે સાંભળીએ તમારી વાત. આ કાર્યક્રમ દ્વારા અમે મહિલાઓની વાત સાંભળીએ છીએ, તેમના અવાજને વધુ બુલંદ બનાવીએ છીએ અને મહિલા સશક્તિકરણની દિશામાં વધુ આગળ વધવા માટે ઝી 24 કલાકની આ પહેલ છે ગૃહલક્ષ્મી. આજે આપણી સાથે જે મહેમાન છે તેમની વાત કરીએ. હારને જીતની જીતમાં બદલવામાં અનેક કિસ્સાઓ આપણે જોયા છે, પણ આજે એક એવી વ્યક્તિ સાથે આપની મુલાકાત કરાવીશું જેને હારને પણ હરાવવાની જીત પકડી છે. કલગી રાવલ એકદમ સામાન્ય મધ્યમ વર્ગીય છોકરી, જેના જન્મ સાથે જ સમાજના અનેક લોકોએ નાકનું ટેરવું ચડાવ્યું હતું, કારણ કે તેની પાસે જન્મથી જ દુનિયાને જોવાની દ્રષ્ટિ નહોતી. જી હા, પોતાના ઘરમાં આરામથી ફરતી, લેપટોપ અને મોબાઈલ પર ખૂબ સરળતાથી કામ કરતી 21 વર્ષની કલગીએ નાનપણથી ક્યારેય અંધાપાની સામે હાર ન માની. એ જ કારણ છે કે સામાન્ય બાળકોની શાળામાં તેણે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો. 2017માં અમદાવાદ કલેક્ટર દ્વારા ચાલતા મતદાન કેમ્પેનની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે, તો પીએમના એક્સેસેબલ ઇન્ડિયા કેમ્પેનની પણ સોશિયલ એમ્બેસેડર છે. હાલમાં પોતાના જેવા અંધ લોકો માટે એનજીઓ ચલાવે છે અને ના માત્ર પોતાના જેવા લોકો પરંતુ સામાન્ય લોકો માટે પણ એક મોટિવેશનલ સ્પીકરની ભૂમિકામાં છે. મંત્ર માત્ર ને માત્ર મારો આત્મવિશ્વાસ અને પેરેન્ટ્સનો સપોર્ટ, જો એ બંને વસ્તુ ભેગી થાય ને તો લાઈફમાં કોઈ બી વ્યક્તિ કંઈ પણ અચીવ કરી શકે. આત્મવિશ્વાસ હોવો બહુ જરૂરી હોય છે અને એ વસ્તુ હું મારા મોટિવેશનલ સ્પીચીસમાં બી કહું છું કે અગર એક વ્યક્તિ જો સેલ્ફ કોન્ફિડન્સ હોય ને તો એ વ્યક્તિ લાઈફમાં ઘણું બધું અચીવ કરી શકે છે. આજે પણ પ્રજ્ઞાચક્ષુઓને માત્ર બ્રેઇન લિપિની દુનિયા સાથે મર્યાદિત રાખવામાં આવે છે, ત્યારે તમામ મર્યાદાઓને તોડી સોશિયલ મીડિયામાં પણ સૌથી વધુ એક્ટિવ છે કલગી. તેનું માનવું છે કે જ્યાં આત્મવિશ્વાસ પ્રબળ હોય છે ત્યાં કોઈ પણ મર્યાદાઓ નડતી નથી. કલગીને હવે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આગામી અભ્યાસ પૂર્ણ કરવો છે. આશા રાખીએ કે તેની આ ઈચ્છાઓ પણ પૂર્ણ થાય. કલગીના જીવન, સંઘર્ષ અને સફળતા પરથી માત્ર એ જ કહેવાનું મન થાય છે કે મંજિલ તો ઉસે મિલતી હૈ જિનકે હોંસલો મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહીં હોતા હૈ હોંસલો સે ઉડાન હોતી હૈ. કેમેરામેન કે સાથે કિંજલ મિશ્રા, ઝી મીડિયા, અમદાવાદ. ઉપરાંત આપણા બીજા મહેમાન છે દર્શિતા, જે એક દિવ્યાંગ હોવા છતાં 19 ડિગ્રીઓ ધરાવે છે, જેમાંથી 5 માસ્ટર ડિગ્રી છે. તે એક સમાજસેવક અને એક કવિયત્રી પણ છે. તેમણે અત્યાર સુધીમાં 15 અલગ અલગ એવોર્ડ્સ પણ મેળવ્યા છે. આટલી બધી ડિગ્રી મેળવવા માટે તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે. દર્શિતા સોશિયલ વિમેન એન્ટરપ્રિન્યોર છે અને અનેક સંસ્થાઓ સાથે સંકળાઈ અને કામ કરે છે. તેઓ એક સારા કવિયત્રી પણ છે. તેમની કવિતાઓની એક બુક પણ પ્રકાશિત થઈ છે. સમાજમાં તેમનું યોગદાન ખૂબ જ મહત્વનું છે. તો સ્વાગત છે દર્શિતા આપનું અને કલગી આપનું ઝી 24 કલાકના સ્ટુડિયોમાં. આજે આપણા જે બંને મહેમાનો છે તે ખાસ કરીને એક એવી વ્યક્તિઓ છે કે જે સમાજ માટે એક ઉદાહરણરૂપ છે. કલગી, સૌપ્રથમ તમારી પાસેથી જાણવા માંગીશું કે કયા કયા પડકારો રહ્યા, ખાસ કરીને અભ્યાસમાં આગળ વધવા માટે કયા પડકારોનો સામનો કરવો પડે. મેડમ, હું પહેલેથી વાત કરું તો હું નોર્મલ સ્કૂલમાં મેં 5th સ્ટાન્ડર્ડ સુધી સ્કૂલિંગ કર્યું. તેમાં બી હું 96-98% લાવતી હતી. ઇંગ્લિશ મીડિયમમાં હું ભણી. મારો જે શેડ્યુલ હતું એવી રીતનું હોય કે સવારે હું 7:30 વાગે સ્કૂલે જઉં અને 12:30 છૂટું. એના 1 કલાક પહેલાં મારા ફાધર યા મધર આવીને મારું ક્લાસવર્ક લખી જતા હતા અને ત્યારબાદ મારી મમ્મી, જે ગુજરાતી મીડિયમની સ્ટુડન્ટ હતી, તેમ છતાં બી તેણે મને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી એન્ડ એ મને રોજના 8-8 કલાક ભણાવતી હતી. સો એ પહેલાં બધું રીડ કરે, પછી એ મને ભણાવે ને હું ઓરલી યાદ રાખું અને જે તે ટીચર્સ હોય એ મારી એક્ઝામ્સ લેતા હતા.
સો સ્કૂલ દરમિયાન ઘણા બધા એવા ચેલેન્જીસ બી આવ્યા કે ઘણી જગ્યાએ મને એક્સેપ્ટન્સ ના મળે. ઘણા પેરેન્ટ્સો એવું કહે કે આ બ્લાઇન્ડ છે એટલે મે બી સિમ્પથીથી પાસ થઈ જતી હશે. અને એ બધા ચેલેન્જને હું પોઝિટિવલી જોવા જાઉં ને તો એ બધા ચેલેન્જે મને સ્ટ્રોંગ બનાવી, મને કેપેબલ બનાવી અને મને સેલ્ફ કોન્ફિડન્સ બનાવી. સો ફિફ્થ બાદ મેં 6, 7, 8, 9 નથી કર્યું, મેં ડાયરેક્ટ 10th એક્ઝામ આપી. એ વખતે સૌથી અઘરું ચેલેન્જ એ હતું કે આપણા ગુજરાતમાં કોઈ પણ બ્લાઇન્ડ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ નથી અને ઓડિયો બુક્સ પણ નથી કે જેનાથી એક બ્લાઇન્ડ વ્યક્તિ ઇંગ્લિશ મીડિયમમાં ભણી શકે. બરાબર. સો મેં ઓપન સ્કૂલમાંથી ફોર્મ ભર્યું અને માત્ર ને માત્ર 2 મહિનાની મહેનતમાં આઈ ગોટ 76%. અને મને મારા પેરેન્ટ્સ, મારા ફેમિલી અને મારા વેલ વિશર્સ ભણાવતા હતા અને એ રીતે થઈને મેં 10th મારું ક્લિયર કર્યું. સો આવા ઘણા બધા ચેલેન્જીસ છે, જેમ કે એક્સેપ્ટન્સ ના મળે, સમાજમાં તમને એટલું એક્સેપ્ટન્સ નથી મળતું બીકોઝ પીપલ આર નોટ અવેર કે એક ડિફરન્ટલી એબલ્ડ વ્યક્તિ લાઈફમાં શું શું કરી શકે છે. એના માટે થઈને જ અમે લોકો કાર્યો કરી રહ્યા છે. સો આવી ઘણી બધી હર્ડલ્સ, ઘણા બધા ઓબ્સ્ટિકલ્સથી અત્યાર સુધી પસાર થઈ અને એ જ બધાને હું પોઝિટિવલી જોઉં તો આઈ એમ વેરી કોન્ફિડન્ટ પર્સન કે અત્યારે હું લાઈફમાં કંઈ પણ અચીવ કરી શકું છું. જી બિલકુલ. દર્શિતા પણ આપણી સાથે છે. દર્શિતા, તમે તો અનેક ડિગ્રીઝ મેળવી ચૂક્યા છો, ઘણા બધા આગળ વધી ચૂક્યા છો, કેવી રીતે આટલા આગળ સુધી આવ્યા, કેવી રીતે તમે આટલો અભ્યાસ કરી શક્યા? એક તો મને નાનપણથી જ 90% પોલિયો છે, એટલે કે મારો કોઈ પણ અંગ બરાબર કામ નથી કરતું. અને જ્યારે સ્કૂલમાં એડમિશન લેવાનું આવ્યું ત્યારે મારા પપ્પાએ જણાવી જ દીધું હતું કે અમારી દીકરી સ્કૂલ એટેન્ડ નહીં કરી શકે, કારણ કે સ્કૂલ એટેન્ડ કરવા માટે બેસવું પડે અને હું બેસી વધારે નહોતી શકતી. અને બીજું કે ત્યાં આગળ એવું એન્વાયરમેન્ટ બી નહોતું, એન્વાયરમેન્ટ એટલે એવું કે જે ક્લાસરૂમ હતા એ બધા ઉપર હતા, તો મને ઉંચકીને લઈ જવી, નીચે લાવી, એ ઘણા બધા હર્ડલવાળું કામ હતું. અને બીજું કે હજુ પણ આપણે કહીએ તો આપ જે ફિઝિકલી દિવ્યાંગ માટે વોશરૂમ પણ એટલા બી અવેલેબલ નથી કે જ્યાં દિવ્યાંગ મહિલા એક બાથરૂમનો બી યુઝ કરી શકીએ. અને સવારે 7:30 થી 12:30 સુધી એટલે કે આપણે એકવાર વોશરૂમ તો જવું જ પડે. ઘણા બધા હર્ડલ્સ આવા આવ્યા અને એને લીધે પણ મેં સ્કૂલ કે કોલેજ એટેન્ડ કરી નહીં. અને સ્કૂલ અને કોલેજ એટેન્ડ ના કર્યું પણ છતાં બી સ્કૂલ અને કોલેજમાં હું પ્રથમ નંબરે પાસ થતી હતી. અને ઘણી બધી તકલીફો સાથે પણ હું આ બધું કરી શકી એનું એક જ કારણ છે કે મારા ફેમિલી સપોર્ટ, મારા પપ્પા, મમ્મી, ભાઈ, ભાભી, બહેન બનેવી, છોકરાઓ, આ બધાના સપોર્ટને લીધે જ હું આગળ વધી શકી. અને ખાસ તો બીજું એ કે આપણે કોઈ બી કોલેજ સ્કૂલમાં જતા હતા તો એમ જ કે બેન તમે તો અમારે ત્યાં એક જ દિવ્યાંગ છો, કે જેથી એક દિવ્યાંગ માટે કંઈ અમે કંઈ ક્લાસ નીચે એરેન્જ ના કરી શકીએ, અમારી આખી સિસ્ટમ અમારે બદલવી પડે. અને એમાં તો મેં પાછળની જે ડિગ્રી લીધી, પાછળનું જે ભણવાનું કામ કર્યું એમાં તો મારે લિટરલી પાર્કિંગમાં બેસીને પરીક્ષા આપવી પડતી હતી, કારણ કે પછી તો ઉપર ચડવા માટે હું સક્ષમ જ નહોતી કે ઉપર જઈને હું પરીક્ષા આપી શકું. પાર્કિંગમાં બેસીને મેં પરીક્ષા આપી છે, નીચે ગેરેજમાં બેસીને મેં પરીક્ષાઓ આપી છે, એમ કરીને મેં મારું આખું ભણતર પૂરું કર્યું છે. અને મારું આટલું ભણવાનું કારણ એક જ હતું કે મને જોઈને કોક કોલેજમાં કોક સ્કૂલમાં એવું તો વિચારશે કે ના સરખા ઢાળ હોવા જોઈએ, સરખી લિફ્ટ હોવી જોઈએ, મહિલાઓ માટે બાથરૂમો હોવા જોઈએ. આપણે એક્સેસેબલ ઇન્ડિયામાં ઘણું સરસ સરકારે બધી યોજનાઓ ઘડી છે પણ એ યોજનાઓનો ક્યાંક ને ક્યાંક કેમ અમલ નથી થતો એની હજુ અમને કંઈ ખબર પડી નથી. પણ અમે લોકો જે અત્યારે હું ભણી શકી છું એનું કારણ એક જ છે કે મારો સેલ્ફ કોન્ફિડન્સ, મારું સતત મારી જાતને મોટિવેશન પૂરું પાડવું, મારા ઘરના દ્વારા મોટિવેશન પૂરું પડાય છે. અને બીજું કે હું ઘણા બધા સેમિનાર અને ઘણા બધા વર્કશોપ બી કરું છું કે જેથી કરીને એક દિવ્યાંગ મહિલાને સમાજમાં લોકો જોશે તો અવેરનેસ ક્રિએટ થશે કે ના આ લોકો માટે ઢાળ હોવા જોઈએ, લિફ્ટ હોવી જોઈએ, વોશરૂમ હોવા જોઈએ. અને આ ડિગ્રીઝ એટલા માટે લીધી છે કે હું આ ક્ષેત્રમાં કંઈક આગળ કામ કરી શકું. જી બિલકુલ, ખૂબ જ મોટું અચીવમેન્ટ કહી શકાય કે આટલી તકલીફ હોવા છતાં, આટલા હર્ડલ્સ હોવા છતાં 19 જેટલી ડિગ્રીઝ તમે હાંસલ કરી છે અને હજી પણ આગળ વધી રહ્યા છો. કલગીની વાત કરવામાં આવે, કલગીની ઉંમર ઘણી નાની છે છતાં પણ તે ઘણી બધી એક્ટિવિટીઝ સાથે સંકળાયેલી છે. કલગી, કઈ કઈ એક્ટિવિટીઝ સાથે તમે સંકળાયેલા છો? સૌ પ્રથમ તો જ્યારે મારું 5th છૂટ્યું ત્યારે મારી ઉંમર 13 વર્ષ હતી.
સો 13 વર્ષની ઉંમરમાં હું રેડિયો સાંભળતી હતી અને રેડિયો સાંભળતા સાંભળતા મને ઈચ્છા થઈ કે હું પણ લિટલ રેડિયો જોકી બનું. સો 13 વર્ષની ઉંમરમાં મેં મારા મોમના ફોનમાંથી એક પ્રાઇવેટ રેડિયો સ્ટેશનમાં કોલ કર્યો અને ત્યારબાદ મને ત્યાં લિટલ રેડિયો જોકી બનવાનું. એ વખતે બી ઘણી બધી હર્ડલ્સ આવી કે એ લોકોએ મને જોઈને એવું કીધું કે આ બ્લાઇન્ડ, તમે બ્લાઇન્ડ છો તો તમે અમારી સ્ક્રિપ્ટ કેવી રીતે પ્રિપેર કરશો. પણ મારા ફાધર અને મારો કોન્ફિડન્સ એટલો બધો હતો કે મારા ડેડી એવું કીધું કે તમે આને સ્ક્રિપ્ટ આપો, આ પ્રિપેર કરશે અને હું આને પ્રિપેર કરાવીશ. અને એ ત્યારબાદ હું 13 વર્ષની ઉંમરમાં ફર્સ્ટ ટાઈમ લિટલ રેડિયો જોકી બની અને ત્યારથી જ મારું એક પેશન ઊભું થયું કે હું આ ફિલ્ડમાં, આરજેની ફિલ્ડમાં આગળ વધું. બીકોઝ મારા ફાધર હંમેશા મને એવું કે બેટા તું સ્પેશિયલ છું, તું કંઈક અલગ કરીશ તો સમાજ તને યાદ રાખશે અને તું સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડીશ. ત્યારબાદ જ્યારે હું 15 યર્સની થઈ ત્યારથી હું જોતી હતી કે આ સેવ ગર્લ ચાઇલ્ડને, લિટરેટ ગર્લ ચાઇલ્ડના જે કેમ્પેન્સ થવા જોઈએ એમાં બી મારે પાર્ટ લેવો જોઈએ અને વધુમાં વધુ ગામડાઓમાં રહેતી જે દીકરીઓ છે જેમને એક્સેપ્ટન્સ નથી મળતું, અત્યારે તો ઘણીવાર નોર્મલ દીકરીઓને બી હું એક્સેપ્ટન્સ નથી મળતું તો આપણે તો ડિફરન્ટલી એબલ વ્યક્તિઓની તો શું વાત કરીએ. સો ત્યાં જઈને બી હું પર્સનલી ઘણા બધા કેમ્પેનને પ્રમોટ કરતી હતી. આ જે સેવ ગર્લ ચાઇલ્ડ, લિટરેટ ગર્લ ચાઇલ્ડ છે તે કેમ્પેનને હું પ્રમોટ કરતી હતી મારા પર્સનલી. અને ત્યારબાદ જ્યારે હમણાં 2017માં આપણી ગુજરાતનું જે ઇલેક્શન હતું એમાં હું ડિસ્ટ્રિક્ટ આઇકોન તરીકે મને ચૂઝ કરવામાં આવી. આપણા અમદાવાદ કલેક્ટરશ્રીએ મને આ મને ચૂઝ કરી સો દેટ કે હું વધુમાં વધુ દિવ્યાંગ લોકોને વોટર્સ માટે, વોટ માટે અપીલ કરી શકું અને એમને અવેર કરી શકું. અને આ એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેનમાં જે હું અત્યારે સોશિયલ એમ્બેસેડર બની છું તો તેની પાછળ બી એક આ જ રીઝન છે કે હું વધુમાં વધુ દિવ્યાંગોને એક એમની બેટર સોશિયલ લાઈફ બને અને તેઓ એમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવે. કારણ કે જે બાળકો હોય છે તેઓને પ્રોપર એજ્યુકેશન નથી મળતું, જે ડિફરન્ટલી એબલ્ડ બાળકો છે તેઓ ભણી નથી શકતા. જેમ મેમે કીધું એમને બી ઘણી બધી તકલીફો પડી, એમને બી સ્ટડીઝમાં ઘણા બધા હર્ડલ્સ આવ્યા. એ બધા હર્ડલ્સ હવે દૂર કરવાની જરૂર છે, એક નોર્મલ સમાજમાં એક એક્સેપ્ટન્સ આપવાની જરૂર છે અને તેઓ તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવે તે માટે જ થઈને હું આ કેમ્પેનનો પાર્ટ બનવા માટે 2016માં આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીને મળી આવી. બીકોઝ આ એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન જે છે એમનું એક વિઝન છે. જી બિલકુલ, જી બિલકુલ. કલગી એક કોલર આપણી સાથે જોડાયા છે, જયંતિભાઈ, તેમની સાથે વાત કરીશું. જી જયંતિભાઈ, આપનો સવાલ જણાવો. મારો સવાલ, મારો બાબુ છે મંદ બુદ્ધિમાં છે થોડો. જી હલો. હા જી, હા જી બોલો. હલો, મારો અવાજ આવે છે? હા જી બોલો. હા, મારો બાબુ મંદ બુદ્ધિમાં છે, 50% છે. જી, એટલે એના માટે કોઈ પાત્ર શક્ય ખરું એમ? આ તો તમારો પ્રોગ્રામ હાલ ટીવી ઉપર ચાલુ હતો, બરાબર? જી જી દર્શિતા, ઉપર નંબર લખેલો હતો એટલે મેં રિંગ કરી જોઈ. જી બિલકુલ બિલકુલ. દર્શિતા, તમે પણ અનેક પ્રકારની એક્ટિવિટીઝની સાથે સંકળાયેલા છો, ખાસ તો તમે એક કવિયત્રી પણ છો, તમારી એક બુક પણ પ્રકાશિત થઈ ચૂકી છે. કેવી રીતે આપણે જે સમાજમાં જે સ્પેશિયલી એબલ્ડ જે લોકો છે એમને કેવી રીતે આપણે પ્રેરણા આપી શકીએ? હવે સમાજમાં તો આપણે એવું છે કે બેન, આપણે એક તો દિવ્યાંગતા ભૂલી જવાની છે, કારણ કે જે ભગવાને આપ્યું એનો સ્વીકાર કરીને આપણે આપણી રીતે જ આગળ વધવાનું છે. જી, જ્યારે મારા મમ્મી એક્સપાયર થઈ ગયા ત્યારે મને ઘણો સેટબેક લાગ્યો, પણ ના, હું એમાંથી બહાર નીકળી ગઈ. મેં વિચાર્યું કે કાટે નહીં કટતા એક પલિયા, કેસે કટેગી એક ઉમ્ર ભલા, બસ એ વિચારથી જ પહેલી વાર કવિતા લખીને પછી મારું દુઃખ હું કવિતામાં લખતી જ ગઈ. કારણ કે કોઈને કહેવું એના કરતાં કવિતામાં આપણો ઉભરો વધારે સારી રીતે ઠલવાય. અને જેમ લખતી ગઈ એમ વિચાર્યું કે ના, મારું દિલનું જે છે એ બધું ખાલી આમાં જ થઈ શકે, એટલે મેં કવિતાઓ લખવા માંડી ને કવિતાની ચોપડીઓ છપાવવા માંડી. અને એમાંથી બી મને ઘણું ઇન્સ્પિરેશન મળ્યું. હું બહાર મુશાયરાઓમાં જવા માંડી, કવિ સંમેલનમાં જવા માંડી. અને આ રીતે મેં જોયું કે ના, દરેક વ્યક્તિ કંઈક ને કંઈક તો દુઃખી છે જ. જી, હું પોતે એકલી દુઃખી નથી, દરેકની પાસે કંઈકનું કંઈક તો દુઃખ છે, હર્ડલ છે. ભાઈ, હર્ડલ્સમાંથી આપણે બહાર નીકળવાનું છે. અને હું એટલા માટે જતી હતી કે મને જોઈને કોક તો વિચારે કે ના, આટલી બધી દિવ્યાંગતા સાથે જો આ છોકરી બહાર જીવી શકે છે તો આપણને તો ભગવાને નોર્મલ બનાવ્યા છે. આપણે આપણી રીતે જ આપણે સરસ રીતે જીવવાનું છે.
આપણા મોટિવેશન આપણી જાતે જ કરવાનું છે. જી બિલકુલ, એક કોલર આપણી સાથે જોડાયા છે, વાતચીત કરીશું. જી, આપનો સવાલ જણાવશો. હેલો. હા જી. આપણે ખંભાળિયા તાલુકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ભારમલભાઈ ગઢવી બોલ. જી બોલો. આપણે દેવિયાન છે. જી. હા જી, પ્રશ્ન શું છે તમારો? હા, અમારે કોઈ બી કળા હોય તો રજૂ કેવી રીતે કરી શકીએ? જી ફરી એકવાર જણાવશો પ્રશ્ન. હે? જી પ્રશ્ન ફરી એકવાર જણાવશો. આપણો વિકલાંગ છે, દેવિયાન છે, આપણા જો કોઈ કરી તો કેવી રીતે કરી શકીએ? પ્રશ્ન ખૂબ જ સ્પષ્ટ. જી જી. આપણી કળા છે, કોઈ ઢોલ છે, કોઈ ગીત છે, દુઆ છે, શબ્દ છે, તો આપણે જણાવવા તો કેવી રીતે આગળ વધી શકીએ? હા બિલકુલ બિલકુલ, દર્શિતા તમે વધારે સારી રીતે માર્ગદર્શન આપી શકશો. જે પ્રતિભા જે હોય છે દિવ્યાંગ લોકો પાસે, જે પ્રતિભા છે તેને બહાર લાવવા માટે, આગળ આવવા માટે તેઓ શું કરી શકે? આપણે જે ભાઈએ વાત કરી, દુહા છે, કવિતા છે, એ જો લખતા હોય તો તમારે લખવાનું ચાલુ રાખવાનું, અને આ જે લખો છો એને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરવાનો. પ્રકાશિત એટલે કેવી રીતે? કે કોઈ છાપામાં મોકલાવો, કોઈ સામાયિકો મોકલાવો, કોઈ મેગેઝિનમાં મોકલાવો, અથવા તમે તમારું નાનું સરખું બી લખીને જાતે હેન્ડ રિટન કરીને એને પ્રિન્ટ બી કરાવી શકો, અથવા ઝેરોક્સ કરીને એને વધારે વધારે લોકો સુધી પહોંચાડી શકો, તમે તમારા મિત્ર સર્કલમાં સંભળાવી શકો, તમે એને સરસ રીતે રજૂઆત કરી અને એને છપાવી બી શકો છો. જી બિલકુલ. બીજા પણ એક કોલર આપણી સાથે જોડાયા છે, ચિરાગભાઈ. જી ચિરાગભાઈ, આપનો સવાલ જણાવશો. મારો એ સવાલ છે કે જે દિવ્યાંગ બાળકો હોય છે, બધા જે વ્યક્તિઓ કોઈ કે કાનથી સાંભળતા ન હોય, બોલી શકતા ન હોય, કે પોતાના હાથ પગની કોઈ તકલીફ હોય, એવા વ્યક્તિઓને સરકાર તરફથી કોઈ રેગ્યુલરી દર માસે સહાય મળે છે કેમ, એવો કોઈ વસ્તુ છે કે કેમ? અને બીજું મારે આ બેન બંને બહેનોને એ પણ કહેવું છે કે ખૂબ હું તમને શુભેચ્છાઓ આપું છું, અને સરકારે જે નરેન્દ્ર મોદીજીએ પણ ઘણો દિવ્યાંગ બાળકોને સાથે રાખીને જે રોરો સર્વિસમાં સાથે રાખ્યા હતા, બધાને ઉત્સાહ વધાર્યો હતો, તો તમે બધા જે બહેનો છો તે તમને ખૂબ જ હું શુભેચ્છાઓ પાઠવું છું. કારણ કે જે આવા બીજા વિસ્તારમાં લોકો હોય એની અંદર એક જાગૃતિ કેળવી અને એને લાભ કેવી રીતે મળે એ આપણે, તમે આજે જી 24 કલાકને પણ હું શુભેચ્છા આપું છું કે એને જે માધ્યમ ઉપાડ્યું છે તે સર્વોપરી આખા ગુજરાતની અંદર પ્રસરે અને લોકો પોતાના પ્રશ્નો હલ થાય. જય હિન્દ. જી જી બિલકુલ ચિરાગભાઈ, આભાર તમારો પણ. દર્શિતા, સરકારી યોજનાની જે ચિરાગભાઈ જે દર્શક મિત્રતા એમણે વાત કરી કે સરકારી યોજનાઓ જે દિવ્યાંગ મહિલાઓ છે તેમના માટે કઈ કઈ હોય છે, શું તેના માટે અવેરનેસ છે લોકોમાં કે આ યોજનાઓ હોય છે તેમના માટે? ના ના, જરા બી નથી, લોકોમાં અવેરનેસ નથી. ઘણા બધા PWD એક્ટ બન્યો છે, 2016માં જ સરસ PW એક્ટ બન્યો છે, પણ એની અવેરનેસ નથી. ખાસ તો દિવ્યાંગ જે બાળકો છે એમના પેરેન્ટ્સે જ આ રીતે પોતાની જાતે અવેરનેસ લઈ અને પછી પોતાના દિવ્યાંગ બાળકોને કે દિવ્યાંગ મહિલાઓને પોતે કેવી રીતે આગળ સમાજમાં લાવી શકે ને એને કેટલામાં કેટલો વધારેમાં વધારે લાભ મળે એની જાણકારી NGO દ્વારા મેળવી શકે છે, ઇન્ટરનેટ પરથી બી મેળવી શકે છે, અને ઘણી બધી સુવિધાઓ છે, સોશિયલ મીડિયા સાથે ફેસબુકમાં બી શેર કરીને આ બધી જાણકારીઓ મેળવી શકાય છે. જી બિલકુલ. બીજા પણ એક કોલર આપણી સાથે, એક દર્શક મિત્ર જોડાયા છે. જી આપનો સવાલ જણાવશો. હા, હું ઝાલા હંસરાજ મગનભાઈ છું. જી બોલો. હા, હું ઝાલા હંસરાજ મગનભાઈ છું. હા જી. હેલો. હા જી બોલો મગનભાઈ, સવાલ શું છે આપનો? હા, હું મારે હું દિવ્યાંગ છું, 40 આપેલ છે. જી. અને એમ છે કે અમે જે સરકાર તરફથી અમને જે સગવડ મળી છે મળતી નથી. જી. સરકાર તરફથી અમને શું સવલત મળે છે એના માટે જણાવશો? જી બિલકુલ. જી કલગી, જે સરકારી યોજનાઓ હોય છે, સરકાર તરફથી કોઈ સુવિધાઓ આપવામાં આવતી હોય છે દિવ્યાંગોને? હા ડેફિનેટલી, ઘણી બધી યોજનાઓ છે, ઘણી બધી સુવિધાઓ સરકાર પૂરી પાડે છે
જેમ કે તમે ડિસેબિલિટી કાર્ડ અત્યારે જ્યારે લોન્ચ થયું છે, તમે લોકો આપણું આઈડી પ્રૂફ જે છે એ, જેમ કે વોટર આઈડી પ્રૂફ છે, વોટર આઈડી કાર્ડ છે, એવી જ રીતે એક આ ડિસેબિલિટી કાર્ડ જે છે તે કાર્ડ કઢાવી શકો અને તેના માધ્યમથી તમે સરકારી જેટલા બી ફાયદાઓ છે, જેટલી બી યોજનાઓ છે તેનો તમે લાભ ઉઠાવી શકો છો. અને આ કેમ્પેન જે અમે એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન જે કરીએ છીએ તે આ જે રૂરલ એરિયાઝમાં રહેતા હોય તેઓ માટે જ છે કે તેઓને જેટલી બી સરકારી યોજનાઓના લાભ લેવા હોય કે જે મળે છે તેઓને સરકારી યોજનાઓ, પરંતુ અવેર નથી હોતા એ યોજનાઓ માટે માટે જ અમે આ કેમ્પેન દ્વારા અમે લોકો કામ કરી રહ્યા છીએ. સો ઘણી બધી યોજનાઓ, ઘણી બધી વસ્તુઓ સરકારે ઇમ્પ્લિમેન્ટ કરેલી છે, બટ વસ્તુ એ છે કે સરકાર બધે પહોંચી નથી શકતી અને એનજીઓઝનું મેઇન કામ એ જ હોય છે કે તેઓ સરકારી જે લાભ છે તેઓ આવા લોકો જે જરૂરિયાત છે, જે નીડી છે તેઓ સુધી પહોંચાડે. સો ઘણી બધી યોજનાઓ છે, તમે મેમે કીધું એ રીતે તમે ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર જોઈ શકો છો, તમે કલેક્ટર ઓફિસ હોય યા નગરપાલિકાની ઓફિસ હોય ત્યાં જઈને બી તમે તમે જે યોજનાઓ રિલેટેડ જે બી તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તમે મેળવી શકો છો. પણ વસ્તુ એ છે કે તમે લોકો ખાલી ઘરની બહાર નીકળો અને પોતાના હકનો, પોતે પોતાને જે રાઈટ મળે છે એ રાઈટનો ઉપયોગ કરો અને લાઈફમાં કોન્ફિડન્ટ બનો. જી બિલકુલ. કલગી, તમે જે કેમ્પેનની જે વાત કરી રહ્યા છો એ કેમ્પેન શું છે, તે કેમ્પેનમાં જોડાવવું હોય તો કેવી રીતે જોડાઈ શકાય છે? એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેન જે છે 3 ડિસેમ્બર 2015 સ્ટાર્ટ થયું છે. આ કેમ્પેન જે છે ઇન્ડિયા લેવલ પરનું કેમ્પેન છે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આપણને સરસ નામ આપ્યું છે દિવ્યાંગ. તો આ જે કેમ્પેન છે દિવ્યાંગ વર્ગ માટે જ છે, પરંતુ આપણા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આ કેમ્પેન ખોવાઈ ગયું છે. છેલ્લા 3 વર્ષથી જેટલી પ્રોસેસ થવી જોઈએ, જેટલા અવેરનેસના પ્રોગ્રામો થવા જોઈએ એ અવેરનેસના પ્રોગ્રામો થતા નથી. બેઝિકલી આ કેમ્પેન જે છે એક ડિફરન્ટલી એબલ્ડ વ્યક્તિને એક નોર્મલ લાઈફ, એક નોર્મલ સોશિયલ લાઈફ આપવાનું એક આ કેમ્પેન છે. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે તેના અમુક વર્ષો પછી એનું બેઝ હોય છે એજ્યુકેશન અને એ બેઝ દરેક બાળક માટે હોય છે, પરંતુ ડિફરન્ટલી એબલ્ડ વ્યક્તિને એટલી એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટીઝ મળતી નથી. નોર્મલ વ્યક્તિના પેરેન્ટ્સની ઈચ્છા હોય, નોર્મલ બાળકના પેરેન્ટ્સની ઈચ્છા હોય કે તેમનું બાળક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે, તો એવી જ ઈચ્છા એક ડિફરન્ટલી એબલ્ડ વ્યક્તિના પેરેન્ટ્સની પણ હોય કે તેમનું બાળક બી ઇંગ્લિશ મીડિયમમાં ભણે. સો એના માટે થઈ એવી ઘણી બધી ઓબ્સ્ટિકલ્સ છે, એવા ઘણા બધા હર્ડલ્સ છે જે આ કેમ્પેનમાં બેટર બનાવવા માટેનું આ કેમ્પેન જે છે. ત્યારબાદ એક ડિજિટલ, અત્યારે જ્યારે ડિજિટલનો જમાનો છે ત્યારે એક સાઇટલેસ વ્યક્તિ બધી જ સોશિયલ મીડિયા એક્સેસ કરી શકે છે, બધી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ એક્સેસ કરી શકે છે. જેમ હું ખુદ કરું છું, હું 100% બ્લાઇન્ડ છું, તેમ છતાં બી હું આ બધી જ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ જે છે એક્સેસ કરી શકું છું. ગવર્મેન્ટની 1800થી વધુ વેબસાઇટ્સ છે, જેમાંથી 500 જેટલી વેબસાઇટ્સ એક્સેસિબલ છે, એટલે કે સ્ક્રીન રીડર્સના યુઝથી અથવા તો મેગ્નિફિકેશન જેસ્ટર્સ ફોન્ટ મોટા કરવાથી જે પાર્શિયલી બ્લાઇન્ડ હોય તે બી જોઈ શકે છે અને સ્ક્રીન રીડરના માધ્યમથી જે ટોટલી બ્લાઇન્ડ હોય તે બી એક્સેસ કરી શકે છે. જી બિલકુલ. સો આવું ઘણું બધું થઈ રહ્યું છે, પણ આપણા ગુજરાતમાં હજુ આ હજુ બહુ જ નાની એક શરૂઆત કહી શકાય કે અમે કરી છે કે અમે અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ. હું મારું ખુદનું ફાઉન્ડેશન ચલાવું છું, એનજીઓ કલગી ફાઉન્ડેશન કરીને. તમે એ ફાઉન્ડેશનના ફેસબુક પેજ ઉપર વિઝિટ કરી શકો છો, facebook.com/kalgifoundation. ત્યાં અમે એક ફોર્મ ફિલ કરવાનું મૂકેલું છે, ત્યાં ફોર્મમાં જઈને તમે અમારું ફોર્મ ફિલ કરી શકો છો અને તમે જે રીતની સહાયતા અમને આપવા માંગતા હોય, તમારા જે બી પ્રશ્નો હોય, કારણ કે હું કહેવા માંગીશ કે આ જે કેમ્પેન છે ગવર્મેન્ટ અને પબ્લિક વચ્ચેનો જે હેતુ જે છે એ અમે બનવા માંગીએ છીએ, પુલ બનવા માંગીએ છીએ. વી વોન્ટ ટુ બીકમ અ પુલ બિટવીન ગવર્મેન્ટ અને પીપલ. સો પીપલની જેટલી બી સમસ્યાઓ હશે એ સમસ્યાઓને સુલઝાવવાનું અમારું આ કામ રહેશે. બીકોઝ જે આ મેડમ જેવા ઘણા બધા વ્યક્તિઓ છે, હું એવું નહીં કહેતી કે અમે આ કેમ્પેન માત્ર ને માત્ર બ્લાઇન્ડ લોકો માટે જ કરીએ છીએ. આ કેમ્પેન જે છે એ દરેક વર્ગ, દરેક દિવ્યાંગ વર્ગને આવરી લેશે. સો આ મેડમ જેવા ઘણા બધા ડિસેબલ હશે કે જેઓ નોર્મલ સોશિયલ લાઈફ એન્જોય નહીં કરી શકતા હોય, તેઓ મોલ, મલ્ટીપ્લેક્સીસ, હોટેલ્સ, હોસ્પિટલ્સ યા ટેમ્પલ્સનો આનંદ નહીં માણી શકતા હોય યા જઈ નહીં શકતા હોય, તો G24ના માધ્યમ દ્વારા આ બધા લોકોને અપીલ કરવા માંગીશ કે તમે પણ તમારી વર્ક પ્લેસ યા કોઈ બી વસ્તુ હોય,
કોઈ ભી બિલ્ડિંગ હોય એક્સેસિબલ કરો, સો ધેટ કે મેમ જેવા ઘણા બધા લોકો છે તેઓ ભી બહાર નોર્મલી ફરી શકે. બિલકુલ. કલ કે એક કોલર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. આજે આપનો પ્રશ્ન જણાવશો? હેલો. હા જી, પ્રશ્ન જણાવો. કનકસિંહ ઝાલા બોલો. હા જી બોલો. જી બિલકુલ. એસ્કોર્ટની જરૂર પડતી હોય છે કોઈ પણ દિવ્યાંગ હોય તેને. દર્શિતા, આપણે એનજીઓની વાત કરીએ તો એનજીઓ કેવી રીતે કામ કરતા હોય છે, સરકારી યોજનાઓ જે દિવ્યાંગ લોકોને પહોંચવી જોઈએ તેના માટે કોઈ હેલ્પ એનજીઓ દ્વારા પ્રોવાઈડ થતી હોય છે? એનજીઓ દ્વારા અવેરનેસ આપવામાં આવે છે. ધારે કે કોઈ દિવ્યાંગ જાય કે મને આ પ્રમાણની હેલ્પ જોઈએ છે કે આ યોજનાની માહિતી જોઈએ છે, તો દરેક એનજીઓ પાસે આ ગાઈડલાઇન હોય છે સરકાર દ્વારા બહાર પડેલી, અને એ ગાઈડલાઇન દ્વારા એ લોકોને અવેર કરે છે કે આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે દિવ્યાંગ માટે. એનજીઓ ઘણા બધા કામ કરતા હોય છે. જી બિલકુલ. કલ્કી, હવે આગળ તમારા જીવનનું લક્ષ્ય શું છે તે એકદમ ટૂંકમાં જાણવા માંગીશું. મારે હવે, મેં 10th કમ્પ્લીટ કર્યું છે, સો હવે મારે 12th કરવાનું છે. એજ્યુકેશનમાં હું તમને કહું તો, અને એ કેમ્બ્રિજમાંથી કરવાનું છે. બીકોઝ બેઝિક વસ્તુ શું છે કે મારે લાઈફમાં કંઈક અલગ કરવું છે, મારે ડોર ઓપન કરવા છે લોકો માટે. બિલકુલ. કલ્કી, સમય મર્યાદા છે આપણી સાથે, પરંતુ જે તમારું લક્ષ્ય છે, જે રીતે તમે આગળ વધી રહ્યા છો, દર્શિતા તમે પણ સમાજને પ્રેરણા આપવા માટે અત્યાર સુધી જે કંઈ પણ કામ કર્યું છે તે માટે આપ બંનેનું ખૂબ ખૂબ અભિનંદન કે તમે જે રીતે કામ કરી રહ્યા છો આગળ પણ આ રીતે જ કામ કરતા રહો. અને તમે બંને જે વાત કરી છે કે સોશિયલ એક્સેપ્ટેશન્સ જે મળવું જોઈએ તે મળતું રહે સમાજ તરફથી, તે પણ ખૂબ જ જરૂરી છે. ગૃહલક્ષ્મીમાં આપ બંને જોડાયા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી આ ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો Zee 24 કલાક.